અંકલેશ્વરની ગટ્ટુ ચોકડી પાસે સ્વામી વિવેકાનંદજી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે વિવિધ સર્કલ પર લાગેલી પ્રતિમા ક્ષીણ થતાં તે સ્થાને એ જ પ્રતિમાનું નવીનીકરણ કરવા માટેનું આયોજન કરાયું હતું, જેના ભાગરૂપે નોટિફાઇડ એરિયા ઓથોરિટી અંકલેશ્વર તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉપક્રમે પ્રજ્ઞા ગ્રુપના સૌજન્યથી ગટ્ટુ ચોકડી ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં એઆઈએ પૂર્વ પ્રમુખ રમેશ ગાભાણી, નવનિયુક્ત પ્રમુખ જસુ ચૌધરી, દાતા એવા પ્રજ્ઞા કેમિકલના માલિક અને એઆઈએ પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, ઉદ્યોગ મંડળના હોદ્દેદારો તેમજ નોટિફાઇડ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં અન્ય સર્કલ પર પણ વિવિધ પ્રતિમાઓનું લોકાર્પણ દાતાઓની હાજરીમાં કરવામાં આવશે. અહીંયા ગટ્ટુ સર્કલ ઉપર સ્વામી વિવેકાનંદજીનું જે સ્ટેચ્યુ મૂક્યું છે તેના દાતા મહેશભાઈ પ્રજ્ઞા ગ્રુપ છે. એ આવી જ રીતે બીજા 4-5 નવા સ્ટેચ્યુ મૂકવાના છે, જેમાં અલગ અલગ દાતાઓ પણ મળી ગયા છે અને જેનું કામ ચાલુ છે અને ટૂંક સમયમાં એની અનાવરણ વિધિ થશે. અને આનાથી એક તો અહીં કોલોનીની સુંદરતા વધશે અને સારું દેખાશે, બસ એટલું જ. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, નોટિફાઇડ એરિયા જીઆઈડીસી દ્વારા અને પ્રજ્ઞા ગ્રુપના સહયોગથી સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેના અનાવરણ કરતા પ્રમુખ શ્રી રમેશભાઈ અને આખી ટીમ અને અધિકારીગણ પણ હાજર છે. અને એસોસિએશનના વિઝનથી બીજા 4-1 સ્ટેચ્યુ એટલે કે પ્રતિમાનું અનાવરણ ભવિષ્યમાં થશે. અને એસોસિએશનનું હજી પણ એક વિઝન એવું છે કે એસ્ટેટમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝ રેસિડેન્ટમાં આવેલી બધી ચોકડીઓમાં આવનારા વર્ષોમાં કંઈ ના કંઈક પ્રતિમાઓનું સ્થાપન કરીને રાષ્ટ્રીયતા જગાવવા માટે પબ્લિકમાં કાર્યવાહી કરવામાં આવશે.